हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे आनुवंशिकताना आणविक आधारमां डीएनए स्ट्रक्चर छे एना विषे भणता हता। हवे डीएनए स्ट्रक्चरनी अंदर आपणे जे कंई नाइट्रोजन बेज सामसामा जोड़ाय आ अने आ बे बेना जोड़ी बनावी, बराबर जोड़ी छे नाइट्रोजन बेजनी, एटले आपणे एने टूंकमां बीपी तरीके ओळखीए छीए। बीपी एनो मतलब अहींया ब्लड प्रेशर नहीं, એને આપણે બીપી કહે, હાઈ બીપી લો બીપી, પણ અહીંયા બીપી એ બીપીને સામાન્ય રીતે આપણે આ રીતે દર્શાવતા હોય, એ કોઈ વાત નથી કે તમે સ્મોલમાં કે કેપિટલમાં દર્શાવો, પણ બીપીનો મતલબ જેનેટિક્સમાં આવે તો બેઝ પેર, બેઝ પેર, પેર એટલે જોડી, કોની જોડી, બેઝ, નાઇટ્રોજન બેઝની જોડીને બેઝ પેર કહેવામાં આવે। એ સામાન્ય રીતે જે ડીએનએ છે એને કઈ રીતે દર્શાવવામાં આવે, કેમ કે જનીન છે એ ડીએનએના બનેલા છે, અને જુદા જુદા જનીન છે એની લંબાઈ જુદી જુદી હોય, મતલબ કે એની અંદર જે આવી બેઝ પેરની સંખ્યા છે ને એ અલગ અલગ હોઈ શકે। તો ડીએનએને આપણે આમ દર્શાવવો હોય તો કેવી રીતે એને ટૂંકમાં દર્શાવીએ, તો આપણે એને કેટલી બેઝ પેર છે એના આધારે દર્શાવીએ। એનું કોઈ એવી રીતે નથી કે આપણે કેમ કોઈ જેમ કે લંબાઈનો એકમ છે કે સેન્ટીમીટર છે કે આ મીટર છે, એવી રીતનું આની અંદર બહુ સૂક્ષ્મ માપ છે એ માપથી આપણે દર્શાવતા નથી, પણ એને આપણે ખાલી એની બેઝ પેરની સંખ્યા વડે દર્શાવીએ। જેમ કે આપણી ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ આપ્યા છે એટલા જ એક્ઝામ્પલ આપણે યાદ રાખશું, એટલા જ પાકા કરશું, આના અંદર વધારે કંઈ પાકું કરવાની જરૂર નથી। એની અંદર છે એમાં પહેલા જે બે એક્ઝામ્પલ છે એ બેક્ટેરિયોફેઝ, આમ તમારા ડીએનએની સંરચનાની આગળ આ મુદ્દો આપ્યો છે, પણ પહેલાં તમે એ ન સમજો એટલે મેં તમને આ પહેલાં સમજાવ્યું, અને હવે એની ઉપરના ફકરામાંથી આપણે જોઈએ કે બેક્ટેરિયોફેઝ એક પ્રકારનો વાયરસ છે। બેક્ટેરિયોફેઝ વાયરસ છે એમાં કયા અલગ અલગ ટાઈપના હોય, એમાં એક આવશે 5-174, આ એનું નામ છે બેક્ટેરિયોફેઝ 5-174 કહીએ। તો એની અંદર એના ન્યુક્લિઓટાઇડની સંખ્યા છે એ બતાવેલી છે, એની અંદર એના ન્યુક્લિઓટાઇડ છે 5-3-8-6, આ શું છે ન્યુક્લિઓટાઇડ, આની અંદર ટોટલ આટલા ન્યુક્લિઓટાઇડ છે। તો હવે તમને એમ પૂછવામાં આવે કે બેક્ટેરિયોફેઝ 5-174નું જનીન છે, મતલબ કે એના ડીએનએની લંબાઈ જણાવો, તો આપણે એની લંબાઈ કઈ રીતે કહેશું, 5-3-8-6 ન્યુક્લિઓટાઇડ, ટોટલ આટલા ન્યુક્લિઓટાઇડ એની અંદર છે। હવે બીજું લઈએ બેક્ટેરિયોફેઝ લેમડા, બેક્ટેરિયોફેઝ લેમડા, આ જે છે એની અંદર એના બેઝ પેર બતાવેલા છે, એમાં આમાં ન્યુક્લિઓટાઇડ આમ બતાવેલા છે ટોટલ આટલા ન્યુક્લિઓટાઇડને, એમાં બેઝ પેર લખેલું છે, બેઝ પેર કેટલી છે એમાં, તો કે 4-8-5-0-2, 48-502, આટલા એની અંદર બીપી બેઝ પેર રહેલા છે। હવે એના પછી ઇસ્ચેરેસિયા કોલાઈ બેક્ટેરિયા, જેને આપણે ટૂંકમાં ઈ કોલાઈ તરીકે ઓળખીએ છીએ, એ ઇસ્ચેરેસિયા કોલાઈ, એટલે કે ઈ કોલાઈ તમે બહુ ભણી ગયા છો જેના વિશે, ઇસ્ચેરેસિયા કોલાઈ છે એની અંદર 4.6×10^6 જેટલી બેઝ પેર આવે, એમાં પણ બેઝ પેર દર્શાવેલું છે, અને આપણી અંદર એટલે કે મનુષ્ય છે એની અંદર એકાકી શૃંખલા અથવા એકાકી ડીએનએ, જો શબ્દ છે એમાં એકાકી શૃંખલા અથવા એકાકી ડીએનએ જેને કીધો છે, એ શું છે, એકાકી એટલે સિંગલ, ખાલી આટલી શૃંખલાનું કીધું છે, બરાબર આખા ડીએનએનું નથી કીધું, એકાકી શૃંખલા છે એની અંદર જોવા મળશે 3.3×10^9 બેઝ પેર, પણ આખા ડીએનએની અંદર છે એ આગળના મુદ્દામાં તમારે આવશે, આપણે અહીંયા લખી નાખીએ, તો જે બંને શૃંખલા હોય આ એકાકી અને અહીંયા આપણે લખશું ડબલ શૃંખલા, મતલબ આ ટાઈપનો જે આખો ડીએનએ છે એની અંદર હોય 6.6×10^9 બેઝ પેર ડબલ થઈ જાય, આનાથી આ 3.3 છે ઓલા 6.6 થઈ જાય, આટલી એ ડબલ શૃંખલામાં હોય અને આવી એકાકી શૃંખલામાં આટલા હોય, ખાલી આપણે આટલા આંકડાઓ છે એ યાદ રાખવાના છે, આના સિવાય બીજું વધારાનું યામાં યાદ રાખવાનું નથી, આ માહિતી છે। હવે ડીએનએના અણુ વિશે આપણે ભણ્યા,
પણ ડીએનએ ની જે માહિતી છે એ સૌથી પહેલા તો કોણે આપી, આખી હવે એની હિસ્ટ્રી શરૂ થાય છે. જો આની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકના નામ આવે છે અને આ ચેપ્ટરમાંથી વૈજ્ઞાનિકના નામ આધારિત ક્વેશ્ચન આવે છે, એટલે જોડકા ટાઈપના હોય કે એમનેમ હોય, પણ ક્યાંક છે વૈજ્ઞાનિકના નામને લગતું કંઈક તો આવે. કેમ કે ઓછામાં ઓછા 5-6 પ્રશ્નો આવતા હોય તો એકાદમાં ક્યાંક એવું આવી શકે. એટલે આપણે શરૂઆતથી જ જે કંઈ વૈજ્ઞાનિકના નામ છે અને એનું કાર્ય છે એની સાલે આવે છે, પણ સાલ છે જેટલી યાદ રહે એટલી રાખવાની, પણ એનું નામ અને કાર્ય તો યાદ રાખવાના જ. તો એના માટે એમનેમ તો બધું યાદ રાખતા જશું, પણ તમે તમારી નોટમાં કોઈ એવા બે પેજ છોડી દેજો કે 3-1 પેજ છોડી દેજો અને એની અંદર છે એ તમે જે ભણતા જાઓ ને વૈજ્ઞાનિકના નામ અને કાર્ય આવતા જાય તો તમે એની અલગથી નોંધ કરજો. એક પેજ એવા જ રાખજો, એક બે, કે એમાં ફક્ત વૈજ્ઞાનિકના નામ, એની સાલ અને એનું કાર્ય. સાલ યાદ રહે એટલી રાખવાની, બાકી નામ અને કાર્ય છે એ ખાસ આપણે યાદ રાખશું. એટલે શું થશે કે તમે ચેપ્ટરમાં તો કરતા જ હોય ત્યારે યાદ રહી જાય, પણ એમસીક્યુમાં કોઈ 4 વૈજ્ઞાનિકના નામ આવે બરાબર સાથે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. એટલે જ્યારે આપણે બધા એક સાથે લખેલા વાંચ્યા હોય તો એમાં આપણને વધારે સારી રીતે યાદ રહી શકે. એટલે પહેલેથી આ ધ્યાનમાં રાખજો, ભણતા જાઓ ને જે કંઈ આવે એ પછી તમે તે દિવસે હોમવર્ક કરો ત્યારે એની અલગ લિસ્ટ તૈયાર કરી લેજો. તો આખી જે હિસ્ટ્રી છે, પહેલું તો ફ્રેડરિક મિસર આ નામ છે એ જાણીતું છે. 11મા ધોરણના કોર્સ ચેપ્ટરમાં તમે આના વિશે ભણ્યા છો. સાલ છે 1869. ફ્રેડરિક મિસર છે એણે કોષના કોષ કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ જોયો. કોષના કોષ કેન્દ્રમાં એણે એક એસિડિક પદાર્થ જોયો અને એને એણે નામ આપ્યું ન્યુક્લેઇન. ન્યુક્લેઇન મતલબ જે ન્યુક્લિયસની અંદર રહેલું, ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર છે એની અંદર રહેલું છે, એટલે ન્યુક્લેઇન નામ આપ્યું બરાબર. અને ત્યારે એને કંઈ ખબર નહોતી. ધારો કે અત્યારે આપણને ખબર છે કોષમાં, કોષ કેન્દ્રમાં આવા રંગસૂત્ર ને એમાં જનીનદ્રવ્ય ડીએનએ, ત્યારે એને કંઈ ખબર નહોતી. એને તો અભિરંજિત કરતા એક આમ આવો અભિરંજિત ભાગ દેખાણા, એણે શું નામ આપી દીધું, કોષ કેન્દ્રમાં આવો એસિડિક પદાર્થ હોય એને ન્યુક્લેઇન નામ આપ્યું. અને હવે આપણે આજે એ ન્યુક્લેઇનને ક્યાં નામથી ઓળખીએ છીએ એ તો એણે ત્યારે નામ આપ્યું, પણ આજે આપણે ન્યુક્લેઇનને શું કહીએ છીએ, આજે આપણે એને ઓળખીએ છીએ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએ જે છે એ શું છે, ન્યુક્લિક એસિડ છે, એના આધારે ઓળખીએ. તો કોષની અંદર કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડ છે, ડીએનએ આરએનએ છે, પણ ત્યારે એને ફ્રેડરિક મિસરે ન્યુક્લેઇન નામ આપ્યું હતું બરાબર. હવે એના પછી આપણે જોઈએ કે મેન્ડલ છે. મેન્ડલનો જે સમયગાળો છે એ પણ 1856 થી 1863 સુધીના એના જે પ્રયોગોનો આપણે બધું ભણી ગયા, એ તો સાલ ત્યારે જ આવી ગઈ હતી. તો એને આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા, આનુવંશિકતાના સિદ્ધાંતો આપ્યા. અને ત્યાં સુધી કોઈને ખબર નહોતી, એણે એને આનુવંશિકતાના સિદ્ધાંત છે એના માટે જવાબદાર કોણ કીધું, તો કે કારક જવાબદાર છે. આનુવંશિકતા માટે કોણ જવાબદાર છે, તો કે કારક જવાબદાર છે. કારકને કારણે જે જેને હવે આપણે અત્યારે જનીન કહીએ છીએ એના કારણે જે કંઈ આનુવંશિકતા છે વારસાગમન લક્ષણોનું થતું હોય કે કોઈ પણ લક્ષણ નક્કી કરવા માટે જવાબદાર કોણ, તો કે જનીન, કારક, એ બધી ખબર પડી. પણ આ જે લગભગ આમ ગણો તો 1800ના જ ગાળો છે ને, આમ મળતો જ સમય છે, એક સમયગાળો કહી શકાય. તો એક સમયગાળાની અંદર આ બે કાર્ય કર્યા, છતાં ઘણા વર્ષો સુધી બરાબર 100 વર્ષો સુધી લગભગ એની આસપાસ સુધી કંઈ ખબર જ ન પડી કે આ જે કંઈ દ્રવ્ય છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે એ શું છે. અત્યારે આપણને ખબર છે કે ડીએનએ છે બરાબર, મોટાભાગના સજીવમાં, કેટલાક વાયરસમાં આરએનએ, પણ ત્યારે કંઈ ખબર નહોતી કે દ્રવ્ય છે એ શું છે. કોઈક દ્રવ્ય છે જે એસિડિક છે જે આનુવંશિકતા માટે જવાબદાર આટલી ખબર પડી, પણ એ દ્રવ્ય ક્યુ છે એની કોઈ ખબર પડેલી નહોતી. તો હવે આ દ્રવ્ય છે જે આપણે અહીંયા આપણે એનું સ્ટ્રક્ચર બંધારણ આખું ભણ્યા, તો એના વિશે કોણે માહિતી આપી હશે,
તો હવે પાછા બે વૈજ્ઞાનિક છે એ આવશે, એની અંદર વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન અને મૌરિસ વિલ્કિન્સ, આના નામ છે ખાસ તમારે યાદ રાખવાના, મૌરિસ વિલ્કિન્સ રોઝલિન ફ્રેન્કલિન. આ જે બે વૈજ્ઞાનિક હતા એણે એક્સરે આવર્તન વિશે માહિતી આપેલી હતી. ખાસ વૈજ્ઞાનિકનું નામ અને કાર્ય અગત્યના, આમાં સાલ આપેલી નથી. હવે એમાંય જો આખું નામ યાદ ન રહી ને તોય એનું જેને મેઇન નામ કહીએ, અડધું નામ તો કોઈક યાદ રાખવાનું જ, જેટલું રહે એટલું રાખવાનું. તો મૌરિસ વિલ્કિન્સ રોઝલિન ફ્રેન્કલિને એક્સરે આવર્તન, એક્સરે આવર્તન છે એના વિશે માહિતી આપી હતી. અને એ માહિતી છે એના આધારે, આ માહિતીના આધારે, આ જે માહિતી છે એના આધારે માહિતીનો ઉપયોગ કરી અને બે વૈજ્ઞાનિકો છે એ જેમ્સ વોટસન અને બીજો છે એ ક્રિક, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, આ બંને વૈજ્ઞાનિક છે એણે 1953 ની અંદર, 1953 માં ડીએનએ નું સ્ટ્રક્ચર અથવા ડીએનએ નું બંધારણ છે એ માટે પહેલી જ વખત બી ડીએનએ મોડેલ રજૂ કર્યું. આ બંને પહેલી જ વખત આ ડીએનએ નું સ્ટ્રક્ચર આવું હોય, એણે શું કીધું કે તમે વર્ષોથી જેની વાત કરતા હતા કે આનુવંશિકતા માટે જવાબદાર કોઈક દ્રવ્ય, એસિડિક દ્રવ્ય છે, એ દ્રવ્ય છે એનું બંધારણ આવું છે ને એને ડીએનએ કહેવાય, બરાબર. અને એ બધી જ માહિતી, આવું બંધારણ એને કયા આધારે રજૂ કર્યું, તો કે આ બંને વૈજ્ઞાનિકોએ એક્સરે આવર્તન વિશેની આગળ માહિતી આપેલી હશે એના આધાર લઈ અને એણે આવું આખું તૈયાર કર્યું. અને એણે 1953માં આ આખું માળખું અથવા આખું બંધારણ રજૂ કર્યું અને બી ડીએનએ મોડેલ તરીકે ઓળખવામાં આવે. અને આ મોડેલ રજૂ કરવાથી આખી જેનેટિક્સ ની એમ કહીએ કે શાખા છે એમાં ખૂબ જ મોટું એનું યોગદાન કહી શકાય. આના આધારે જ આખું જેનેટિક્સ અને એના આધારે પાછું બાયોટેક છે એ તમે ભણો છો, બરાબર. તો ડીએનએ નું મોડેલ એ વખતની ખૂબ મોટી શોધ હતી અને એના બદલે એ બેયને છે નોબેલ પ્રાઇઝ છે આપવામાં આવેલું. તો આટલું છે એ આપણે યાદ રાખશું. ખાસ ફ્રાન્સિસ ક્રિક અને જેમ્સ વોટસનની જે આ સાલ છે 1953માં ડીએનએ નું મોડેલ રજૂ કર્યું એમાં સાલ યાદ રાખવી ખાસ જરૂરી. કદાચ બીજી હજી ભૂલાઈ જાય તો ચાલે, પણ આની અમુક અમુકની સાલ ખાસ યાદ રાખવાની. 1953માં ડીએનએ નું મોડેલ રજૂ થયું. હવે બી ડીએનએ મોડેલ શું કામે કહેવામાં આવે? બી ડીએનએ અથવા એને બી ડીએનએ શું કામે કહીએ? તો આગળ છે એ આપણે ભણી ગયા, બી ડીએનએ અથવા બીટા ડીએનએ પણ કહીએ. તો આ ડીએનએ નું મોડેલ છે એ શું કામે એવું કહીએ છીએ? તો આવા ડીએનએ ના મોડેલ કઈ એક જ નથી, એને એક ડઝન કરતાય વધારે આવા ડીએનએ ના મોડેલ તો છે, બરાબર. અત્યાર સુધીમાં આપણે જોઈએ તો એક ડઝન કરતાય વધારે ડીએનએ ના મોડેલ જુદા જુદા વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા છે. પણ આપણે જે ભણીએ છીએ આ ટાઈપનું આપણે જે બતાવીએ છીએ એને બી ડીએનએ મોડેલ કહેવામાં આવે છે. અને એની અંદર આપણે અહીંયા આ જે ભણી ગયા કે ઓ એચ ઉપર છે અને એચ નીચે છે એટલે બીટા પણ કહીએ ને આપણે. તો આવા જે મેઇન પ્રકારના ડીએનએ છે એમાં એક ડઝનથી વધારે, એમાં એ બી ઝેડ આ ત્રણ છે ને એ મુખ્ય છે, આપણે ભણવાના નથી ક્યાંય. આપણે તો ક્યુ આવે છે ખાલી આ જ આવે છે, આ કોણે આપ્યું વોટસન અને ક્રિકે, બાકીના અલગ અલગ વૈજ્ઞાનિકો આપ્યા એ આપણા માટે એના ક્યાંય નામ છે આવતા નથી, એના વિશે ભણવાનું નથી. પણ ક્યાંક એક્સ્ટ્રામાં પ્રશ્ન પૂછે કે પૈકી ડઝન કરતા વધારે પૈકી મુખ્ય કોણ છે, એ બી અને ઝેડ ડીએનએ છે મુખ્ય છે. હવે તમને થતું હશે કે આનું મોડેલ તો આપણે સમજ્યા પણ એ બીજા કેવા હશે, તો એની અંદર થોડા થોડા ડિફરન્સ હોય, એના નાઇટ્રોજન બેઝના રચના દર્શાવી હોય, એમના વચ્ચેના અંતર એ થોડા થોડા ડિફરન્સ હોય અને એ આધારે એને અલગ અલગ નામ આપવામાં આવ્યું હોય, આપણે એની કોઈ જરૂર નથી. હવે આપણે જોઈએ કે
આ ટાઈપના જે ડીએનએની એણે માહિતી આપી, હવે ક્યાંય આપણને કોઈ ઉલ્લેખ ન હોય કે એ ડીએનએ, ઝેડ ડીએનએ, બી ડીએનએ, તો આપણે ફક્ત ડીએનએ લખેલું હોય તો કયો ડીએનએ સમજવાનો? આપણા સમગ્ર અભ્યાસક્રમમાં ક્યાંય પણ જે ભણવાનો આવે છે એ આ જ ડીએનએ આવે છે, બી ડીએનએ, અને વોટસન અને ક્રિકે આપેલું મોડેલ આધારિત જ આપણે ભણીએ, એટલે આપણે એને જ સમજવાનો. એના પછી એ જ પેજમાં મુદ્દો છે ડીએનએની ખાસિયતો. ડીએનએ એની ખાસિયતો અથવા એની લાક્ષણિકતા, એની અંદર આપણે કુલ 5 મુદ્દાઓ છે એ ભણવાના છે. આ તમને 2-3 માર્કના પ્રશ્નોમાં આવી શકે અને એકદમ સેલો પોઈન્ટ છે. આના આધારે જ આપણે એ આખી માહિતી છે એ રજૂ કરવાની છે. હવે આમાં તો સળંગે સળંગ ટેક્સ્ટબુકમાં તો આપેલ છે, પણ એને આપણે 5 કયા પોઈન્ટ લખવાના છે. બોર્ડની એક્ઝામ માટે એ જરૂરી છે કે આવડતું હોય બધું, નીટમાં ચાલે કે તમને એક એક લીટી, દરેક લીટી સમજાઈ ગઈ, બધું કમ્પ્લીટલી સમજીને તમે તૈયાર કર્યું તો ચાલે, પણ બોર્ડની પરીક્ષામાં તો આખો પ્રશ્ન આપણે લખવાનો છે. તો આપણને એ પણ યાદ રાખવું પડે કે એમાં કેટલી કેટલી બાબત આપણે લખવાની છે. તો આની અંદર 5 જે બાબતો વિશે આપણે લખવાનું છે, એમાં પહેલું બેકબોન, ખાલી મુદ્દા યાદ રાખીએ કે જેથી આપણને સમજાઈ જાય અથવા કઈ મુદ્દો ભૂલાઈ શકે નહીં. પછી પ્રાઇમ વિશે લખવાનું છે. ત્રીજું છે એ આપણે બેઝ પેર અને હાઇડ્રોજન બંધ વિશે લખવાનું છે. ચોથું છે એ એની સાઇઝ વિશે લખવાનું છે. અને પાંચમું છે એ એના સ્થાયિત્વ વિશે લખવાનું છે. આ 5 પોઈન્ટનો સમાવેશ આપણે કરી શકીએ. પહેલું બેકબોન. બેકબોન એ તમને ખબર છે કે સીડીના આવા બે ભાગ હોય એને બેકબોન કહીએ, અથવા એનું મેઇન જે કંઈ આધાર કહીએ, આ આધાર ઉપર પગથિયા લગાડ્યા હોય. તો આ જે મેઇન આધાર છે બેકબોન, એક એનો બનેલો હોય એનો આમાં ઉલ્લેખ કરેલો છે. બેકબોન અથવા એને આધાર, આધાર તરીકે ઓળખીએ. તો આધાર તરીકે કોણ હોય છે? તો પહેલું આવશે પેન્ટોઝ શર્કરા, અને પ્લસ એની સાથે કોણ હોય આવી રીતે આધાર છે, ધારો કે તો અહીંયા કોણ છે? ફોસ્ફેટ. પગથિયું તો નાઇટ્રોજન બેઝ બનાવે, પણ આ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ એ છે એ આધાર બનાવશે. પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ છે એ આધાર બનાવશે. નેક્સ્ટ આપણે એની અંદર જ લખીએ કે એ આધારમાં પગથિયાની જેમ કોણ જોડાયેલું છે? તો કે પગથિયાની જેમ અંદર તરફ ઉપસેલા, એટલે કે અંદર તરફ જોડાયેલા નાઇટ્રોજન બેઝ, આટલું મુદ્દો આમાં લખશું. હવે પ્રાઇમ એટલે મેં તમને સમજાવ્યું હતું કે છેડા ઉપર ડેશ કહીએ, પ્રાઇમ કહીએ, એન્ડ કહીએ, એના પ્રાઇમ વિશે વાત કરીએ. તો પહેલા તો બે પ્રતિ સમાંતર શૃંખલા. કેવી છે શૃંખલા? બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય છે, પ્રતિ સમાંતર છે. એકનો 5 નંબરનો છેડો હોય, આ 5 નંબરનો છેડો છે, તો એનો બીજો છેડો કયો આવે? 3 નંબરનો. અને આનો છે એ 3 નંબરનો હોય, તો એની સામે આ કયો આવશે? 5 નંબરનો. ધારો કે આવા કંઈ એરો કરેલા ન હોય, આમ જ આપેલું હોય, તો આપણે યાદ રાખવાનું કે જ્યાં 5 હોય ને એની સાથે આમ સામે 3 જ આવે, એક સરખો આંકડો ન આવે. સામ સામે આમ દેખાતા હોય એ જુદા આવે, અને નીચે દેખાતા હોય એ પણ જુદા આવે. તમને આ છે એને જ આમ નીચે લઈ લેવાનું તો અહીંયા આવી જશે 3, અને આ 3 છે તો એને આમ તમે લઈ લ્યો તો 5 આવે, બરાબર? ટૂંકમાં એક છેડો 3 હોય ને એક છેડો 5 હોય, તો એક શૃંખલાની ધ્રુવતા છે એ 5 થી 3 હોય. અહીંયા લખીએ આપણે, એક શૃંખલાની ધ્રુવતા એ 5-3 અથવા 5'-3', અને બીજી શૃંખલાની ધ્રુવતા છે એ 3'-5' અથવા 3'-5'. આ રીતે આમાં આટલું યાદ રાખશું, ખાલી એની ધ્રુવતા વિશે, એના પ્રાઇમ વિશે યાદ રાખશું. પછી ગુજરાતીમાં લખવું હોય તો એના છેડા તમે એ રીતે યાદ રાખો. બીપી બેઝ પેર. બેઝ પેર છે કોની વચ્ચે? તો કે પ્યુરિન અને પિરિમિડિન વચ્ચે એચ બંધ દ્વારા જોડાણ.
हमेशा याद रखू के प्यूरिन नी सामे कोई दिवस प्यूरिन न आवे, पिरिमिडिन सामे पिरिमिडिन न आवे। एक प्यूरिन होय तो सामे कोण होय? पिरिमिडिन। जेम के ए अने जी केवा छे? प्यूरिन छे। तो एनी सामे हमेशा कोण आवशे? टी आवे जे पिरिमिडिन छे। जी होय तो एनी सामे सी आवे जे पण पिरिमिडिन छे। तो प्यूरिन होय एनी सामे पिरिमिडिन, प्यूरिन सामे पिरिमिडिन। जो पिरिमिडिन होय तो सामे पाछो थई जाय प्यूरिन, थई जाय ने, અને પિરિમિડિન હોય તો સામે થઈ જાય પ્યુરિન। ટૂંકમાં બે અલગ અલગ પ્રકારના છે એ એકબીજામાં બંધ બેસતા આવે છે। તો અહીંયા આપણે ટૂંકમાં યાદ રાખશું કે જી થ્રી યાદ રાખ્યું હતું ને, જી થ્રી સી અને ટી અને બે બંધ છે એ, એ અને ટી વચ્ચે કે ટી અને એ વચ્ચે આમ પણ તમે કહી શકો, અને અહીંયા તમે સી લખો અને આમ તમે જી લખો, ગમે તે રીતે લખી શકો। બે વસ્તુ યાદ રાખો એટલે તમને ખબર પડી જાય। એક શૃંખલાની અંદરના પ્યુરિન બેઝ સામેની શૃંખલાના પિરિમિડિન બેઝ સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે। અહીંયા આપણે લખી નાખીએ, એક શૃંખલાના પ્યુરિન અને બીજી શૃંખલાના પિરિમિડિન વચ્ચે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાણ, અને પરિણામે શું થાય કે આ બે છે એને એક પ્યુરિન હોય ને એક પિરિમિડિન હોય ને એટલે એની ચોક્કસ પહોળાઈ છે એ જળવાઈ રહે। આપણે જસ્ટ એનો વિચાર કરીએ અહીંયા, કે અહીંયા તો આપણે નથી દર્શાવેલું, અહીંયા આપણે જોઈએ કે ધારો કે પ્યુરિન ને ડબલ રિંગ છે। આપણે આમ સમજવા માટે અત્યારે આમ આખું સ્ટ્રક્ચર આ ટાઈપનું નથી દોરતા, આમ સમજાઈ દઉં। આ છે એ પ્યુરિન છે, બરાબર, ધારો કે એની સામે પ્યુરિન જ આવતો હોય, આ પ્યુરિન પ્રકારનો બેઝ છે, તો એની સામે પ્યુરિન જ આવે તો એમાં પણ ડબલ રિંગ થાય। હવે કોક પિરિમિડિન હોય તો એની અંદર આ એક જ હોય, એની સામે પિરિમિડિન આવે તો એ તો આમ ડીએનએ નોણું આવો થઈ જાય ને, પણ ડીએનએ નોણું આખું આમ સળંગ છે, સમાંતર છે, આમાં સમાંતર કહેવાશે તો કે નહીં। હવે હજી એક આપણે ઉદાહરણ જોઈએ કે પાછો એક પ્યુરિન આવ્યો અને એની સામે એક પિરિમિડિન આવ્યો, તો વળી પાછું અહીંથી આ આખો પોળો થઈ ગયો। પણ હંમેશા નક્કી હોય કે પ્યુરિન સામે પિરિમિડિન જ આવે તો એની ચોક્કસ પહોળાઈ છે જે 20 એંગસ્ટ્રોમ જેટલી આગળ આપણે લખશું એટલી ચોક્કસ જળવાઈ રહી। ધારો કે આપણે આની અંદર બે સમાવવાના છે, અહીંથી આપણે જોઈએ કે આની ડબલ રિંગ છે, તો અહીંથી આની કેવી છે? સિંગલ રિંગ। આ વચ્ચે હાઇડ્રોજન બંધ છે એના દ્વારા જોડાણ થઈ ગયા, જે કંઈ પણ આપણે બતાવી દઈએ એમને। હવે અહીંયા ધારો કે પ્યુરિન છે, સોરી પિરિમિડિન છે, તો અહીંયા પાછો સામે કયો હોય? પ્યુરિન હોય, થઈ ગઈ પોળાઈ। એક સાઈડમાં બે છે તો અહીંયા એક હોય, અહીંયા એક હોય તો બે હોય, પણ માપ જળવાઈ રહે। પાછો અહીંયા આપણે એક લઈએ તો એની સામે હંમેશા કેટલા હોય? બે। અહીંયા આ બે વાળો પ્યુરિન લઈએ તો સામે પાછો એક વાળો પિરિમિડિન। ટૂંકમાં એની આ પોળાઈ છે ને એ જળવાઈ રહી ચોક્કસ। એના ફોસ્ફેટ ફોસ્ફેટ વચ્ચેનું અંતર, ધારો કે અહીંયા આ શર્કરા છે ને અહીંયા ફોસ્ફેટ છે, આ શર્કરા છે ને અહીંયા ફોસ્ફેટ છે, તો ફોસ્ફેટ ફોસ્ફેટ વચ્ચેનું ચોક્કસ અંતર પોળાઈ જળવાઈ રહી। એક પ્યુરિન હોય તો સામે પિરિમિડિન આવે, ટોટલ અહીંયા ત્રણ રિંગ હોવી જોઈએ, સમજાણું? અહીંયા પિરિમિડિન છે તો અહીંયા પ્યુરિન, પિરિમિડિનની એક અને પિરિમિડિન પ્યુરિનની બે, ટૂંકમાં ત્રણ જળવાવી જોઈએ। પછી આ બાજુ બે હોય ને આ બાજુ એક હોય, આ બાજુ એક હોય ને આ બાજુ બે હોય, પણ બે બાજુ એક એક કે બે બાજુ બબે એવું થવું જોઈએ નહીં, બે બાજુ પ્યુરિન કે બે બાજુ પિરિમિડિન સામસામે આવે નહીં, હંમેશા એક પ્યુરિન હોય તો સામેનો પિરિમિડિન હોય અને આ બાજુ પિરિમિડિન હોય તો સામેનો પ્યુરિન હોય। એટલે જ આપણે જી સાથે સી અને ટી સાથે એ જોડાણ છે એ દર્શાવીએ છીએ। અહીંયા આપણે લખશું, તેથી શૃંખલાની પહોળાઈ ચોક્કસ જળવાય। હવે સાઈઝ છે ખાસ અગત્યનો પોઈન્ટ છે, સાઈઝ છે એ પહેલા આપણે સ્થાયિત્વનો મુદ્દો નાનો છે, સાઈઝ અલગથી દર્શાવું, સ્થાયિત્વ વિશે જોઈ લઈએ। આખો ડીએનએ નો અણુ સ્થાયી છે, એનું કારણ છે આપણે પેલી સીડી સાથે સરખાવીએ તો એક પગથિયું છે આ એક સાઈડ અને બીજી સાઈડ, બરાબર, આમાં બરાબર આની નીચે નીચે જ આવે છે, અહીંયા પણ આની નીચે નીચે જ આવે। ટૂંકમાં આ નાઇટ્રોજન બેઝ છે એ એકબીજાની નીચે 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 જ આવતા જાય, અને બીજું
કે એમની વચ્ચેનું જે જોડાણ છે હાઇડ્રોજન બંધ છે એને કારણે આખો અણુ છે કેવો છે સ્થાયી છે અને સ્થાયિત્વ મળે બે બાબતોને કારણે સ્થાયિત્વ મળે નાઇટ્રોજન બેઝ કેવી રીતે છે તો કે ક્રમિક નાઇટ્રોજન બેઝ એકબીજા ઉપર અથવા એક છે એનાથી નીચે બીજો બીજાથી નીચે ત્રીજો એ રીતે અને એના પછીનો એ નાઇટ્રોજન બેઝ વચ્ચે હાઇડ્રોજન બંધ નાઇટ્રોજન બેઝ અને વચ્ચે કયો આવશે એચ બંધ કોની વચ્ચે તો કે નાઇટ્રોજન બેઝ આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ આવી જાય એને કારણે આખો અણુ છે કેવો થાય સ્થાયી બની જાય હવે આપણે સાઇઝ છે એને જોઈએ સાઇઝ માટે આ પોઈન્ટ છે એની અંદર ફરીથી યાદ કરીએ બેકબોન એટલે આધાર વિશે લખવાનું પ્રાઇમ એટલે એના છેડા વિશે લખવાનું બીપી એટલે એની અંદરની નાઇટ્રોજન બેઝની જોડી કેટલી છે હાઇડ્રોજન બંધ વિશે લખવાનું શું કામ એ સ્થાયી છે તો કે એક પછી એક નાઇટ્રોજન બેઝ આવેલા છે અને એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે હવે સાઇઝ છે કે આખો ડીએનએ નો અણુ છે એની સાઇઝ કેટલી આપણે અહીંયા એની આખી આણ્વિક રચના બતાવી અને અહીંયા આપણે એને દોરીએ કેવી રીતે સામાન્ય રીતે આપણે આમ ભણતા હોય ત્યારે આપણે આવી રીતે આમ ડીએનએ કરી દેતા હોય આવી રીતે આમ બરાબર આમ ગોળા જેવા આઠ જેવું દેખાય એક આઠ ઉપર બીજો પણ હકીકતમાં એ ખાલી જસ્ટ ભણતી વખતે એમ સમજી લે એ બરાબર છે પણ આ રચના ખોટી છે આ રીતે એ ગોઠવાયેલ નથી તો કઈ રીતે બી ડીએનએમાં કઈ રીતનું એ ગોઠવાયેલ હશે એ આપણે સમજીએ એનું સ્ટ્રક્ચર સાચું દોરવા માટે અહીંયા પહેલા આપણે આવી બે લીટી કરી લઈએ બરાબર હવે એની અંદર ડીએનએ છે એ અહીંથી આ રીતે આ બે સાઇડ છે ને એના ફોસ્ફેટનો ભાગ બતાવે છે આ સાઇડના ફોસ્ફેટ આ સાઇડના ફોસ્ફેટ જો એની વચ્ચે આમ સરખું અંતર રહે બધી એકનો ફોસ્ફેટ અહીંયા હોય બીજાનો અહીંયા જ આવતો હોય આ બાજુનો અહીંયા હોય તો અહીંયા જ આવતો હોય બરાબર આમ હોય એવું નહીં કે એકનો આમ નીકળી ગયો હોય ને આનો વળી અહીંયા ઘૂસી ગયો હોય એવું નહીં વાંકો ચૂકો એવો નથી પણ સમાંતર રીતે જોવા મળે એટલે આ બે લાઈન છે આપણે કરી દીધી હવે એની અંદર આ આખી જે રચના છે ને આમાં આપણે જ્યારે દોરીએ ત્યારે શું થશે આ આને ક્રોસ કરે આમ થાય ને આપણે આમ અહીંથી આમ ક્રોસ કરતા હોય એવું લાગે પણ હકીકતમાં એક શૃંખલા ક્યારેય બીજી શૃંખલાને ક્રોસ કરતી નથી ક્યાંય પણ એ એકબીજાની સાથે એવી રીતે ગોઠવાયેલી છે કે આપણને એવું લાગે કે ક્રોસ કરે ધારો કે એક વણાકવાળો આમ સળિયા જેવો હોય અને બીજો આવા વણાકવાળો સળિયો હોય આમ તમે બેયને રાખો તો એ આમ તમને દૂરથી એવું લાગે કે એકબીજાની સાથે આ રીતે આવી ગયા પણ હકીકતમાં ક્યાંય એકબીજાને અડતા જ ન હોય બરાબર એ રીતની આખી રચના ગોઠવાયેલી છે આપણી પાસે પેલી એક રિબિન હોય કાપડની ને આપણે આમ કરીએ તો કેવી રીતના વેવ્સ ઉત્પન્ન થાય ક્યાંક પોળો ભાગ ક્યાંક સાંકડો ભાગ દેખાય તો અહીંયાથી આપણે આને એ રિબિનની જેમ દર્શાવી દઈએ આ ભાગ અહીંયાથી પોળો આવ્યો તો અહીંથી આપણે આ ભાગને પોળો બતાવી દઈએ અહીંથી આપણે આ ભાગને પોળો બતાવી દઈએ આ ટાઈપની આખી જેને કહેશું કે રિબિન ટાઈપની રચના છે બરાબર આવી રીતની આખી રચના થઈ ગઈ અહીંથી તમને આમ વળેલું હોય વણાક હોય એવું લાગે આખો ભાગ આમ વળી ગયો થાય ને સ્પાઇરલ ટાઈપનું હવે બીજી શૃંખલા છે એ કઈ રીતે આવશે તો એ શૃંખલા છે એ બરાબર અહીંથી આવી રીતે આવશે સેજ આમ ચપટા ભાગ લાગશે એવું નહીં કે એકદમ ગોળ આમ એઈટ વચ્ચે આમ સરસ ગોળ થાય એવો ભાગ થવો જોઈએ સેજ ચપટો ભાગ આવશે અને અહીંયાથી પણ આપણે આમ બતાવી દઈએ કે આ ભાગ છે એ પોળો છે તો અહીંથી આ ભાગ આમ પોળો આવી ગયો અહીંથી આ ભાગ આમ પોળો આવી ગયો અને અહીંથી આ ભાગ આમ પોળો આવી ગયો આ રીતે તો હવે તમને એવું લાગશે આમ કે આમ બે રિંગ છે આપણે આમ કરી હોય તો આમ એકબીજા સાથે વીંટળાય પણ ક્યાંય એકબીજાને ટચ કરતી નથી આના વણાકમાં આનો આ ભાગ આવી રીતે આવી જાય છે હવે આમાં એની સાઇઝ છે એને આપણે સમજીએ ડીએનએ છે એ તો આખો આમ સળંગ કાપડનો તાકો હોય ને એવી જ રીતે સળંગ સળંગ હોય
એમાં જનીનો બધાય એકબીજા પછી ક્રમિક આવતા હોય આ રીતનું છે. તો આની અગાઉ મેં તમને કીધું હતું કે આ આખું ડીએનએ હોય એક રંગસૂત્રમાં. તો ધારો કે કોઈ જનીન અહીંયાથી એક જનીન અવળું છે, બીજું જનીન અવળું છે, ત્રીજું જનીન અવળું છે. અલગ અલગ લંબાઈના અલગ અલગ બેઝ પેર વાળા જનીનો હોય પણ બધા સળંગ જ હોય. પણ અહીંયા આપણે ડીએનએ નો એક કુંતલ ભાગ છે, એક જે ભાગ છે બરાબર, એને ક્યાં સુધી નો ગણવો. તો આ ડીએનએ છે એની અંદર આપણે અહીંયા બતાવી દઈએ, આ ભાગથી લઈ અને આ ભાગ સુધીનું છે એને એક સંપૂર્ણ કુંતલ તરીકે ઓળખીએ. આને શું કહેવાય? સંપૂર્ણ કુંતલ. આટલો ભાગ છે એ સંપૂર્ણ કુંતલ. આપણી ટેક્સ્ટબુકમાં ડીએનએ નો ગર્ત કીધું છે બરાબર, તો આટલો ભાગ છે એ સંપૂર્ણ ભાગ ગણી શકાય. હવે આની અંદર એની લંબાઈ કેટલી હોય? આટલો આખો સંપૂર્ણ કુંતલ છે, એક ગર્ત છે, એની લંબાઈ છે એ કેટલી છે? એમાં તમે જોશો તો આવું 8 એક યાદ રાખી લેવાનો, કેટલો ભાગ દેખાતો હોય જોઈએ 8 જેટલો. એની લંબાઈ છે એ તમારી 11th એંગસ્ટ્રોમમાં આપેલી છે, તમારામાં નેનોમીટરમાં આપેલી છે. તો નેનોમીટર એટલે તમને ખબર છે 1 મીટરનો 10 કરોડમો ભાગ એટલે 1 નેનોમીટર, મતલબ કે 10^-9 થાય. તો હવે અહીંયા નેનોમીટરમાં બતાવેલું છે 3.4 નેનોમીટર. આટલી લંબાઈ કેટલી છે? 3.4 નેનોમીટર. એંગસ્ટ્રોમમાં આપણે લખવી હોય તો કે એને આપણે 34 એંગસ્ટ્રોમ એમ લખી શકીએ. બે રીતે આપણે યાદ રાખશું. 12મામાં ખાલી આ જ આવે પણ આપણે નીટ માટે બે યાદ રાખશું કે એંગસ્ટ્રોમમાં કીધું હોય તો 34 એંગસ્ટ્રોમ, 3.4 નેનોમીટર. હવે એની અંદર આ આખું બેકબોન થયું એમાં પગથિયા નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી? તો આની અંદર આપણને દેખાશે 4. આ 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. છતાં આપણે એમ કહીએ કે સંપૂર્ણ કુંતલ છે, સંપૂર્ણ એક કુંતલ છે. આ એક કુંતલ, એક ગર્ત છે, એની અંદર 10 બેઝ પેર હોય. 10 બેઝ પેર. તો હવે તમે જુઓ, આ આપણે એક કર્યો, આ બીજો, આ બેઝ પેર જ છે કે એક અહીંયા હોય તો એક અહીં સામસામાં જોડાય બરાબર. આ 1, 2, 3 અને 4. આ 1, 2, 3 અને 4. આવામાં 4, આમાં 4. તો હવે 4 ને 4 તો 8 થાય ને, અહીંયા કેમ કીધું 10? તો તમે સમજી શકો, તમે પેલી સર્કસમાં દોરડાથી બનેલી સીડીઓ જોઈ હોય, આમથી આમ વળી જતી હોય ને, તો અહીંયા પણ એવી જ સમજીએ કે દોરડાથી બનેલી, સિમેન્ટ વાળી કે લોખંડની કે એવી નથી, દોરડાથી બનેલી સીડી છે. અને એની અંદર છે એ એક ભાગ આમ વળી ગયો છે, આ ભાગ અહીં છે પણ આ ભાગ આમ છે. સમજાય છે? આમ હોય એટલે આપણને દેખાશે નહીં, આમ આડો હોય તો દેખાશે પણ આવી રીતે થઈ જાય તો દેખાશે નહીં. અહીંથી આમ છે, પછી આમ વળી ગયું, વળી પાછું અહીંથી આમ થઈ ગયું, આમાં પણ એક ભાગ નથી દેખાતો. મતલબ અહીંયા એક પગથિયું છે પણ દેખાતું નથી, અહીંયા એક પગથિયું છે દેખાતું નથી. આમ દરેક જ્યાં આપણને આવો ભાગ લાગે ને ત્યાં આમ પગથિયું છે એ સીધું થઈ ગયું એટલે દેખાતું નથી. આ બધા આડા પગથિયા આપણને દેખાય છે. તો ધારો કે અહીંયા આપણે નંબર આપીએ 1. આ પહેલા નંબરનું પગથિયું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ નથી દેખાતું એ છઠ્ઠું, આ સાતમું, આ આઠમું, આ નવમું, આ દસમું. તો તમે કહો આ પણ એ આપણે કોક ઉપરનું ગણી લીધું હોય તો હવે આને આ ઉપરનું દેવું પડે ને બરાબર. એટલે આપણે આ જે ભાગ છે ને એ ક્યાં પગથિયા સુધી ગણીએ છીએ? અહીં સુધી જ ગણીએ છીએ. આ તો કોક પછી નાનું હવે ગણાશે. જો આપણે આને ન ગણીએ, અહીંથી પહેલો ગણીએ તો આપણે આ લઈ શકીએ બરાબર. તો આ 10 પગથિયા થઈ ગયા, 10 બેઝ પેર થઈ ગઈ. તો તમને એવું પૂછવામાં આવે કે એક સંપૂર્ણ કુંતલમાં કેટલા નાઇટ્રોજન બેઝ હોય? 10 પગથિયા પણ એને બેઝ પેર કહીએ, કેટલા નાઇટ્રોજન બેઝ? 20 હોય. કેટલા પ્યુરિન અને કેટલા પિરિમિડિન? તો કે 10 પ્યુરિન 10 પિરિમિડિન. શું કામે? આગળના લેક્ચરમાં આપણે જોયું હતું ઇરવિન ચારગાફ અથવા ઇરવિન ચારગાફ, આપણી બુકમાં છે, ક્યારેક ચારગાફ નો ઉલ્લેખ હોય, ક્યારેક ચારગાફ, બે રીતે ઉચ્ચાર થાય. આ ઇરવિન ચારગાફ છે એ વૈજ્ઞાનિકે આ બાબતની માહિતી આપી હતી કે પ્યુરિન સામે હંમેશા પિરિમિડિન જ હોય. અને એણે એ પણ માહિતી આપેલી હતી, ધારો કે એણે જે માહિતી આપેલી હતી ઇરવિન ચારગાફ,
એના એમાં એણે શું કીધું કે એની સામે હંમેશા ટી હોય અને જીની સામે હંમેશા સી હોય, આ તો કીધું હતું. પણ કોઈ શૃંખલા છે એમાં જેટલા એ અને જી હોય, એ પ્લસ જી અને સી પ્લસ ટી, આ કેવા છે? પ્યુરિન. પ્યુરિન. અને આ કેવા છે? પિરિમિડિન. બરાબર. તો આ બે છે એ સરખા પ્રમાણમાં જ હોય. આ બે છે એ કેવા હોય? સરખા પ્રમાણમાં. તમને ખબર છે કે એ અને જી પ્યુરિન છે અને સી અને ટી પિરિમિડિન છે. મતલબ કે જેટલા પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન હોય. તમે કહી શકો કે આમાં 10 પ્યુરિન હોય અને 10 પિરિમિડિન હોય. એટલે આ ગુણોત્તર છે ને હંમેશા સરખો આવવો જોઈએ. તમને કોઈ પણ શૃંખલામાં કહી દે કે આમાં 500 પ્યુરિન છે તો કેટલા પિરિમિડિન? તો 500. જેટલા પ્યુરિન એટલા પિરિમિડિન, અથવા જેટલા પિરિમિડિન એટલા પ્યુરિન. એનું કારણ શું? કે જોડાશે ત્યારે હંમેશા એક પ્યુરિન હશે ને એક પિરિમિડિન જ હશે. ગમે ત્યાં જોડાય એક પ્યુરિન હોય તો સામેવાળો પિરિમિડિન, એટલે સંખ્યા સરખી રહેશે. તો અહીંયા આવા 20 કુલ નાઇટ્રોજન બેઝ, એમાં 10 પ્યુરિન 10 પિરિમિડિન ગમે તે હોય. હવે આ પછી આની અંદર ઇરવિન ચારગફે એવું કીધું હતું કે એવું નક્કી ન હોય કે આ ધારો કે એક શૃંખલા છે તો એમાં જેટલા પ્યુરિન એટલા પિરિમિડિન ટોટલ ડીએનએમાં હોય, પણ એક શૃંખલામાં એવું ન હોય. ધારો કે આની અંદર છે એ જી એ જી 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 એ ટી સી, આટલું છે. તો હવે તમે ગણો પ્યુરિન ક્યાં? તો કે 1 2 3 4 5 6 7 પ્યુરિન, તો 2 જ પિરિમિડિન. એટલે એક શૃંખલામાં એવું નક્કી ન હોય. પણ હવે તમે સામેની શૃંખલા જોડો. હવે ધારો કે આપણે આમ સામેની આવી રીતની એની બનાવીએ તો એ સામે કોણ આવે? ટી. જી સામે કોણ આવે? સી. એ સામે કોણ આવશે? તો કે ટી. જી સામે સી. જી સી. જી સી. એ ટી. ટી એ અને જી સી. તો જી. હવે આની અંદર તમે પ્યુરિન ગણો, ખાલી પ્યુરિન એ અને જી. તો એ અને જી, બાકી બધા કેવા છે? સીટી વાળા છે. તો હવે તમે જોશો તો આખા ડીએનએ માં આમાં 1 2 3 4 5 6 7 પ્યુરિન અને અહીંયા 8 અને 9 પ્યુરિન થયા. તો હવે પિરિમિડિન ગણો, આમાં 2 જ પિરિમિડિન. તો આમાં 1 2 3 4 5 6 અને 7 પિરિમિડિન, આ 7 અને આના 2, તો કેટલા થયા? 9. એટલે 1. સમજાઈ ગયું? એક શૃંખલામાં નક્કી ન હોય કે એટલા પ્યુરિન હોય તો એટલા, એ તો ગમે એટલા પ્યુરિન ગમે એટલા પિરિમિડિન હોય. પણ બે શૃંખલાનું જ્યારે ભેગું કરો સામસામેની, હવે આ જે 10 પગથિયા, મતલબ કે 10 બેઝ પેર વચ્ચેની જે ડિસ્ટન્સ છે, આપણે જોયું કે આટલું છે, કેટલું થાય? 3.4 નેનોમીટર અથવા 34 એંગસ્ટ્રોમ. તો હવે ક્રમિક આવતા બે પગથિયા, એટલે કે આટલો ભાગ આ એક બેઝ પેર અને એના પછીની આવતી આ બીજી બેઝ પેર, આ પગથિયું અને એના પછીનું આ પગથિયું, એટલા વચ્ચે કેટલું અંતર હશે? તો આ 10 પગથિયા વચ્ચેનું અંતર છે, આ એક પગથિયા, એટલે એનાથી 10 ગણું આપણે ઘટાડી દેવાનું. તો 3.4 નેનોમીટર હોય એને બદલે આપણે લખી નાખશું 0.34 નેનોમીટર. એંગસ્ટ્રોમમાં કહીએ તો 34 એંગસ્ટ્રોમ હોય એને બદલે આપણે 3.4 એંગસ્ટ્રોમ છે કહી શકીએ. બરાબર. આ ખાસ આંકડાઓ અગત્યના નીટ માટે, બોર્ડ માટે, બધા માટે, ગુજકેટ માટે આ આપણે યાદ રાખશું. તો આટલું થઈ ગયું. હવે આપણને આટલી સાઈઝ મળી ગઈ એક સંપૂર્ણ કુંતલ અથવા ગર્તની, એક એક બેઝ પેર જે ક્રમિક આવતા છે એમની વચ્ચેનું મળી ગયું. હવે પહોળાઈ આપણા અભ્યાસક્રમમાં આપેલી નથી, પણ આપણે નીટ માટે એની પહોળાઈ છે એ પણ ધ્યાનમાં લઈએ. પહોળાઈનો મતલબ શું? કે આ આખો પટ્ટો અહીંયા શું આવી જાય? તો કે અહીંયા ને અહીંયા છેડે શું હોય? ફોસ્ફેટ હોય. તો ડીએનએ ની બે પ્રતિ સમાંતર રહેલી શૃંખલાના ફોસ્ફેટ વચ્ચેનું અંતર જણાવો એમ પણ કહે, અથવા ડીએનએ ના અણુની પહોળાઈ જણાવો એમ પણ પૂછવામાં આવે. તો આપણે પહોળાઈ છે એ કેટલી એ આપણે અહીંયાથી સમજીએ કે આ ભાગ છે આખો અહીંથી લઈ અને અહીંયા, ટૂંકમાં આખો આ પટ્ટા જેવો ભાગ મેં દોર્યો ડીએનએ નો, એની પહોળાઈ કેટલી છે? તો 20 એંગસ્ટ્રોમ જેટલી પહોળાઈ છે, અથવા આપણે 2 નેનોમીટર છે એને કહી શકીએ. તો ત્રણ વસ્તુઓ છે આપણે યાદ રાખવાની. કઈ કઈ? તો કે 10 એ 10 આખા ભાગ છે પગથિયા, એનાથી બનીનો સંપૂર્ણ કુંતલ, અને એની અંદર છે એક આ આંકડાઓ યાદ રાખવાના, 3.4 નેનોમીટર અથવા 34 એંગસ્ટ્રોમ છે એનો આખો સંપૂર્ણ કુંતલ, ક્રમિક આવતા
જે પગથિયા છે એ 0.34 નેનોમીટર અથવા 3.4 એંગસ્ટ્રોમ અને પહોળાઈ છે 20 એંગસ્ટ્રોમ અથવા 2 નેનોમીટર. આ ત્રણ વસ્તુ છે એ એની સાઈઝમાં આપણે ખાસ યાદ રાખશું. તો જે 1.11માં તમારે આવે છે કે આ પગથિયા છે એ આમ આપણે દોરેલા છે અત્યારે સીધા, પણ તમે વિચાર કરો કે આમ સીધા સીધા હોય તો એ આખો ભાગ વળી શકે, વળેલો છે તો થોડા થોડા ત્રાંસા ત્રાંસા થતા હોય, જેમ કે આ છે એ આ રીતના છે તો એના પછીનું થોડુંક થોડુંક છે એ આમ આમ વળતું જતું હોય ને, આમ થતા જાય તો આમ વળી શકે. આપણે આ સાઈડ વળેલા છે તો તમે એને બતાવી શકો આ રીતે કે થોડાક 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 આમ વળે તો આમ વળાંક થઈ શકે ને આખો. તો બે પગથિયા છે એ પાછા એકબીજાને સમાંતર નથી, જો થોડાક ત્રાસમાં છે. કેટલા? તો કે 36 અંશનો ખૂણો બને છે. 36 અંશનો ખૂણો બને આ અને આની વચ્ચે 36 અંશનો ખૂણો, આ અને આની વચ્ચે 36 અંશનો ખૂણો. તો 10 હોય તો આખો છેલ્લે 360 થઈ જાય, બરાબર? તો તમે અહીંયા આપણે જાણીએ છીએ કે વર્તુળ 360 અહીંથી શરૂ કરીએ પાછા 360 થાય તો આમ આવે. તો એક પગથિયું આમ હતું તો ફરીથી પાછું આવી રીતે 360 પૂરા થશે ને ત્યારે આવશે. તો એ રીતના આખું આ છે એ આપણે યાદ રાખશું. ટૂંકમાં મેઇન તમારે આ ત્રણ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. તો આ થઈ ગઈ ડીએનએ ની ખાસિયત. હવે એક પ્રયોગ છે એ આપણે સમજી લઈએ, અને એ પ્રયોગ છે એ બહુ સહેલો છે, એકવારમાં સમજાઈ જાય એવો છે, અને ગ્રિફિથના પ્રયોગ તરીકે અથવા રૂપાંતરણના પ્રયોગ તરીકે જાણીતો છે. હવે આની અંદર આપણે આની કોઈ જરૂર નથી એટલે જોવા દઈએ. જનીન દ્રવ્ય કોણ હશે? આ ડીએનએ નું મોડેલ તો આ લોકોએ રજૂ કર્યું, પણ જનીન દ્રવ્ય છે એ કોણ હશે, શું હશે એ કોઈને પહેલા ખબર હતી નહીં. ત્યારે જે કઈ પ્રયોગો થયા હતા એ પ્રયોગો પૈકીનો આપણે એક પ્રયોગ છે એ જોઈએ. તો ગ્રિફિથ નો પ્રયોગ, ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક હતા, અને આ જે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ આપ્યો એને આપણે રૂપાંતરણનો પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. હવે રૂપાંતરણનો પ્રયોગ છે એની અંદર શું ભણવાનું છે આપણે જોઈએ પહેલા. તો આને વિવિધ રીતે ઓળખી શકાય છે. તો રૂપાંતરિત સિદ્ધાંતનો પ્રયોગ પણ આને કહી શકાય, રૂપાંતરિત સિદ્ધાંત સમજાવો, અથવા રૂપાંતરણ રૂપાંતરણીય પ્રયોગ એમ પણ કહી શકાય, રૂપાંતરણીય પ્રયોગ કે થિયરી સમજાવો, ગ્રિફિથનો પ્રયોગ છે એ સમજાવો. તો આ આખો જે પ્રયોગ છે એમાં એણે એક ગ્રિફિથ નામના જે વૈજ્ઞાનિક હતા એણે બે સજીવોને લીધા, એક લીધો ઉંદર ને એક લીધા બેક્ટેરિયા. એણે ઉંદર લીધો અને બીજું એણે લીધું બેક્ટેરિયા. બેક્ટેરિયા છે એ ક્યાં લીધા એણે? તો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, અને આ તમે તમારા બહુ જાણીતા છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. કયો રોગ પ્રેરે છે? ન્યુમોનિયા. તમને એમ થશે કે એ તો આપણે ભણવામાં આવતું હતું મનુષ્યના રોગો, પણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે એ ઉંદરની અંદર પણ ન્યુમોનિયા પ્રેરે. જો અમુક રોગો આપણને હોય એવા બીજા પ્રાણીને હોઈ શકે, ઉંદરને ન્યુમોનિયા થઈ શકે, બરાબર? તો ઉંદરની અંદર ન્યુમોનિયા છે એ પ્રેરવા માટે એણે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા છે એ લીધા. હવે આ બેક્ટેરિયા બે પ્રકારના લીધા, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે એ એણે બે પ્રકારના લીધા. એક છે એ એણે S2 પ્રકારના લીધા, S3 પ્રકારના લીધા સોરી, અને બીજા R2 પ્રકારના લીધા. હવે S3 અને R2 એ તમારે બુકમાં આવતું નથી, ખાલી S અને R આવે, પણ નીટમાં ક્યાંય એવું હોય કે S2 અને R3 કે S3 ને R2 આપણે યાદ રાખવાનું રીટુ R થાય ને એ રીતે આપણે યાદ રાખશું એટલે ભૂલાશે નહીં. હવે S3 એટલે શું? તો કે S એનો મતલબ થાય સ્મૂધ, અને R છે એનો મતલબ થાય રફ.
તો આ બેક્ટેરિયા છે તો બે એક જ પ્રકારના છે, પણ એમાં પેટા પ્રકાર છે. કે એક બેક્ટેરિયા છે એ કેવા હતા, તો કે લીસી વસાહત વાળા, એ આ રીતના લીસા દેખાતા હતા. અને બીજા હતા એ કેવા હતા, ખરબચડી વસાહત વાળા, એ આ ટાઈપના દેખાતા હતા. તો આ લીસા શું કામે થયા, તો કે જે સ્મૂધ હતા એસ પ્રકારની પ્રકાર હતો એનો, એસ પ્રકાર હતો. એસ પ્રકારના બેક્ટેરિયા છે, એસ પ્રકારના બેક્ટેરિયા એની અંદર પોલી સેકેરાઇડ બનતું હતું, એટલે કે શ્લેષ્મ છે એ બનતું હતું. શ્લેષ્મ છે એક જાતનું પોલીસેકેરાઇડ, તો એ બનતું હતું. એટલે એની આસપાસ છે ને, એની વસાહતની આસપાસ આખું શ્લેષ્મ આમ ફેલાઈ જતું હતું, એને કારણે એની વસાહત આખી એકદમ લીસી લાગતી હતી. જ્યારે બીજા જે રફ હતા એની અંદર પોલીસેકેરાઇડનું આવરણ હતું, બનતું નહોતું, એટલે એની ઉપર એનું આવરણ હતું નહીં. તો અહીંયા પોલીસેકેરાઇડનું આવરણ ધરાવતા હતા અને આની અંદર આવું આવરણ નહોતું, એટલે એને ઉપરનું આવું આવરણ ન હોવાથી એ કેવા થઈ ગયા, તો કે ખરબચડી વસાહત છે એને કહેશું. સ્મૂધ એટલે અહીંયા આપણે નામ આપી દઈએ કે લીસી વસાહત, અને આ રફ હતા એ ખરબચડી વસાહત. આપણને એમ થાય કે આ લીસા બહુ સારા હશે, પણ હકીકતમાં આ છે એ કેવા છે, ઝેરી, એટલે એને કહેવામાં આવે વાયરુલન્ટ, વાયરુલન્ટ. અને આ ખરબચડા છે એ કેવા છે, બિનઝેરી, તો એને કહેશું એ વાયરુલન્ટ. હવે ઝેરી અને બિનઝેરી બે ટાઈપ છે એની અંદર, બે પ્રકાર છે. કોની અંદર? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયામાં. ઝેરી ટાઈપને આપણે એસ કહીએ અને બિનઝેરી ટાઈપને આપણે આર કહીએ. એસ છે સ્મૂધ, શું કામે થયા, તો કે એની ઉપર પોલીસેકેરાઇડનું લીસું આવરણ છે. પોલીસેકેરાઇડ ક્યાંથી આવ્યું, તો કે એની અંદર એ એનો પ્રકાર એવો છે, એવા જનીન છે કે પોલીસેકેરાઇડ ઉત્પન્ન કરે, શ્લેષ્મ ઉત્પન્ન કરે અને એની આસપાસ એ વીંટળાઈ જાય. જ્યારે આની અંદર એવું છે નહીં, એટલે એ ઉત્પન્ન નથી કરતા અને એની વસાહત ખરબચડી રહે છે. હવે આખા પ્રયોગ દરમિયાન ગ્રિફિથ જે છે એણે શું કર્યું, પહેલા તો આખા પ્રયોગમાં એણે શું કર્યું, આખું નામ લઈએ તો ફ્રિડરિક ગ્રિફિથ. આખું નામ લખીએ આપણે તો ફ્રિડરિક અથવા ફ્રેડરિક ગ્રિફિથ. જો બે જગ્યાએ ફ્રિડરિક આવ્યા, ફ્રિડરિક મિસર જેણે ન્યુક્લિયનની શોધ કરી અને ફ્રિડરિક ગ્રિફિથ, તો એણે રૂપાંતરણનો પ્રયોગ છે એ આપ્યો. હવે આની અંદર આને આપણે રાખીએ ઉંદર, આ આખો છે એને ઉંદર રાખીએ, ગોળ. આને આપણે કહીએ ઉંદર, બરાબર. હવે ઉંદરને એણે પહેલા ઇન્જેક્શન આપ્યું, ન્યુમોનિયાના બેક્ટેરિયા ભરીને ઇન્જેક્શન આપ્યું, કેમ કે એમનેમ તો થયો ન, તો પ્રયોગ માટે એને ઇન્જેક્શનથી પહેલા બેક્ટેરિયા એની અંદર દાખલ કરવા પડે. તો એણે પહેલા કયા બેક્ટેરિયા આપ્યા, તો કે રફવાળા. આર છે એ કેવા છે, બિનઝેરી. બિનઝેરી આપે તો ઉંદરને ઇન્જેક્શન આપ્યું, પણ બિનઝેરી હતા એટલે એ ન્યુમોનિયા કરી શકે નહીં. ન્યુમોનિયા ન થયો એટલે ઉંદર કેવો રહ્યો, તો કે જીવિત રહ્યો, એને કંઈ થયું નહીં. પછી બીજા આખા પ્રયોગ છે ને એણે કેવી રીતે કર્યા, શૃંખલાબદ્ધ પ્રયોગ કર્યા હતા. ગ્રિફિથે આની અંદર શૃંખલાબદ્ધ પ્રયોગ કર્યા, એટલે એક પ્રયોગ કરીને મૂકી ન દીધો, પણ ક્રમિક રીતે એક કર્યો બીજો કર્યો, એવા ઘણા બધા પ્રયોગો કર્યા. આ પ્રયોગમાં એણે ઉંદરને બિનઝેરીનું ઇન્જેક્શન આપ્યું, ઉંદર જીવતો રહ્યો. બીજાની અંદર હવે લખીશની ઉંદર, તમને ખબર છે કે આ ઉંદર જ છે. ઉંદરને એણે એસ પ્રકારનું આપ્યું. એસ એટલે કેવું, તો કે ઝેરી પ્રકારનું ઇન્જેક્શન છે. ઝેરી પ્રકારના સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની ભેરા, ઝેરીનો મતલબ કે ન્યુમોનિયા કરી દે, બિનઝેરી એટલે ન્યુમોનિયા કરે નહીં. તો ઝેરી એટલે કે ન્યુમોનિયા કરે એવા એણે પહેલાં ઇન્જેક્શન આપ્યું બેક્ટેરિયા ભરીને, તો એને ન્યુમોનિયા થયો અને એને કારણે એનું મૃત્યુ થઈ ગયું, બરાબર. આ રીતે થયું, આ તો આપણે સમજી શકીએ કે ન્યુમોનિયા પ્રેરે, એનું ઇન્જેક્શન આપે તો ન્યુમોનિયા થાય અને સારવાર ન મળે તો મરી જાય, અને ન્યુમોનિયા ન પ્રેરે એવો બિનઝેરી છે તો એને કારણે એને કંઈ થતું નથી. આ તો આટલું તો બધાને સમજે, પણ હવે જે આખી બાબત છે કે જે ચમત્કારિક બાબત એને કહી શકાય એ સમયમાં એવી જોવા મળી, અને એ કઈ હતી, તો કે એણે બિનઝેરીને મારી નાખ્યા. આર છે
એ આમે કેવા હતા? બિનઝેરી. અને એને મારી નાખા. આ સ્ટેપ ન લખો તો એ ચાલે, ટેક્સ્ટબુકમાં નથી, ખાલી સમજાઈ દો. આર ને એને મારી નાખા. કેવી રીતે? ગરમી આપીને. ગરમી આપી એટલે આ મરી ગયા. મરી ગયા પછી ઇન્જેક્શન આપ્યું તો જીવતા હતા, ત્યારે કાંઈ કરતા નહોતા, તો મરી જાય પછી તો કરશે નહીં. એટલે એ સ્ટેપ આપણી બુકમાં નથી, નહીં તો એ પણ એને કરેલું હતું. આપણી બુકમાં સીધું છે કે આ ઝેરી હતા, એસ ઝેરી, એને કેવા કરી દીધા? ગરમીથી મૃત કરી દીધા. એટલે આ છે એ ઝેરી હતા, પણ એને શું કર્યા? મારી નાખ્યા. ગરમીથી મૃત કરી દીધા. એટલે હવે એ કેવા થઈ ગયા? એસ પણ કેવા? મૃત બની ગયા. તો આવા એસ મૃત થઈ ગયા. હવે એને ઉંદરને ઇન્જેક્શન આપ્યું તો ઉંદર હવે તમે કહી શકશો કે મરી ગયેલા છે તો એ કંઈ કરી શકશે? તો કે એ કંઈ અસર કરી શકે? તો કે નહીં. તો આ છે એ કેવો રહ્યો? જીવંત રહ્યો. જોઈ શકો છો તમે કે આ જ એસ જ્યારે જીવતો હતો, આ એસ છે ઝેરી, કેવા હતા? જીવંત હતા. આ પણ કેવા હતા? જીવંત હતા. પણ હવે એને લીધા, એ કેવા લીધા? મૃત લીધા. અથવા તમે અહીંયા પણ આવી રીતે કોમનમાં લખી શકો, આ બે કેવા હતા? જીવંત. જીવંત બિન ઝેરી ને જીવંત ઝેરી લીધા. હવે એને મૃત લીધા. કોણ? એસ છે ઝેરી, એને મૃત કરી દીધા. અને એ મૃત કેવી રીતે કર્યા? ગરમીથી મારી નાખ્યા. હવે મૃત થઈ ગયેલા એસ છે એનું ઇન્જેક્શન એને ઉંદરને આપ્યું તો ઉંદર છે એને કાંઈ થયું નહીં, જીવંત જ રહ્યા. શું કામે? તો કે એ બેક્ટેરિયા ખુદ મરી ગયેલા હતા, તો મરી ગયેલા બેક્ટેરિયાથી કાંઈ થયું નહીં. આ આપણે સમજી શકીએ, અહીં સુધીનું આપણને કાંઈ નવું લાગે નહીં. પણ હવે છેલ્લો પ્રયોગ છે એમાં એને ચમત્કાર થયો. શું થયો? તો કે એણે શું કર્યું? બેનું કોમ્બિનેશન કર્યું. એણે આ છે આર કેવા રાખ્યા? આર એટલે કે બિનઝેરી, અહીંયા આપણે લખીએ આર છે એને જીવંત રેખા. અને આ કેવા છે? બિનઝેરી. અને એની સાથે ઝેરી છે એને લીધા. ઝેરી કોણ હતા? પ્લસ. તો કે એસ છે, પણ એને કેવા રેખા? મૃત. સમજાઈ ગયું? બે ભેગા રેખા, બે એક ઇન્જેક્શનમાં ભૈરા, એકને જીવતા રેખા અને એકને મારી નાખા અને પછી ભૈરા. તો એક ઇન્જેક્શનમાં એને જે જીવતા રેખા, એ જીવતા કોણ હતા? બિનઝેરી હતા, નુકસાન નહોતા કરતા, એને જીવતા રાખ્યા. અને જે રોગ પ્રેરતા હતા એવા ઝેરી હતા, એને ગરમીથી મારી નાખ્યા અને પછી એમાં બેને મિક્સ કર્યા, પછી ઇન્જેક્શનમાં ભરી અને પછી ઉંદરને ઇન્જેક્શન દીધું. તો હવે ઉંદરનું શું થશે? આપણને જાણતા ન હોય ત્યાં સુધી તો આપણે કહીએ કે જે જીવે છે એની અસર થાય ને, મરી ગયેલાની કંઈ અસર થાય નહીં. જીવે છે એ તો બિનઝેરી છે, એટલે કંઈ કરશે નહીં. મરી ગયું છે, ભલે ઝેરી છે પણ મરી ગયું, તો એ તો ઉપરના પ્રયોગોમાં જોયું તું કંઈ કરશે નહીં. પણ એના આશ્ચર્ય વચ્ચે એને જોવા મળ્યું કે એ ઉંદર મૃત થઈ ગયા, ન્યુમોનિયા થયો અને મરી ગયા. તો હવે એક સવાલ થાય, ન્યુમોનિયા થયો તો ક્યાંથી થયો? બરાબર, જે જીવંત હોય, જ્યાં સુધી પેલા એવું માનતા હતા કે જે જીવંત હોય એ કોઈકને કંઈક નુકસાન કે ફાયદો પહોંચાડી શકે, જે મૃત છે એ તો કંઈ કરવાનું છે નહીં. તો જીવંત પોતે બિનઝેરી છે તો આ કેમ મરી ગયો? પણ પછી ખબર પડી કે ભલે મૃત છે પણ એની અંદર જનીનો કેવા હતા? ઝેરીપણાના. તો જનીન છે એ સ્થાયી છે, ડીએનએ છે એ સ્થાયી છે. આના મૃત્યુ પછી પણ એની અંદરના લક્ષણો છે એ જાતા નથી, મતલબ ડીએનએ પોતાના લક્ષણો જાળવી રાખે છે. તો અહીંયા એની અંદર શું થયું? તો કે રૂપાંતરણની ક્રિયા થઈ. કઈ રીતે રૂપાંતરણ થયું હશે અહીંયા સમજીએ. તો કે આ છે એ આપણે અહીંયા ઝેરી લખીએ અને પ્લસ એને શું ભૈરા? બિનઝેરી, બે. આ છે એ મૃત રેખા અને આને રેખા એને જીવંત. આ રીતનું ઇન્જેક્શન એને બનાવ્યું હતું અને એને કારણે ઉંદરનું મૃત્યુ થઈ ગયું. હવે બે અહીંયા રાખીએ. આ આપણે રાખીએ આર, જેને રફ કહીએ, આ રફ કહીએ. અને આ છે એને રાખીએ આપણે એ સ્મૂધ કહીએ. આની અંદરનું ડીએનએ જનીન અને આની અંદરનું જનીન, એમાં બેમાં ડીએનએમાં તફાવત છે. આની અંદર જે ડીએનએ છે એની આધારે એ પ્રકારના જે પ્રોટીન ઉત્પન્ન થાય, ચોક્કસ પ્રકારની ચોક્કસ પ્રકારના પ્રોટીન ઉત્પન્ન થાય અને એને કારણે ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ થાય, એની અંદર પોલીસેકેરાઇડ બને. પણ આ અત્યારે કેવો છે? મૃત છે.
પણ એના ડીએનએ માંથી આની અંદર કાંઈક છે એ જતું રહ્યું, બરાબર, અને એ જતું રહ્યું એને કારણે આના લક્ષણ બદલાઈ ગયા. અને આ છે એ હવે શું કરશે, પોલી સેકેરાઇડ ઉત્પન્ન કરે. આ કોણ હતું, તો કે આ મૃત એસ હતો અને આ જીવંત આર હતો. પણ આની અંદરથી કોઈક દ્રવ્ય છે સ્થળાંતરિત થઈ ગયું, આની અંદર છે એ સ્થળાંતરણ પામી ગયું, તો આ છે એનું રૂપાંતરણ થઈ ગયું. આમાંથી કંઈક સ્થળાંતર પામ્યું એને કારણે આનું શું થઈ ગયું, રૂપાંતરણ થઈ ગયું, આ બદલાઈ ગયું. પહેલા પોલીસેકેરાઇડ ઉત્પન્ન નહોતું કરતું, હવે આ જનીન છે એ શું કરવા લાગ્યું, પોલીસેકેરાઇડ ઉત્પન્ન કરવા લાગ્યું. એટલે એ પોલીસેકેરાઇડ આની આસપાસ પછી વીંટળાવા લાગ્યો અને એને કારણે આ લીસી વસાહત થઈ ગઈ અને એની અંદર ઝેરીપણાનો ગુણ છે એ પણ આ વિકસી ગયો. એટલે જે બિનઝેરી હતો એ પણ ઝેરી થઈ ગયો, બરાબર. સાથે ગમે તે હોય એની અસર તો આવે, આપણે બાયોલોજી દ્વારા ઘણું બધું સમજીએ છીએ આવું બધું, પણ સાથે જીવંત હોય તો અસર આવે જ છે અને સાથે મૃત હોય તો એ અસર આવે. આપણે સમજાતા, યાદ કરો 11માં ની અંદર બાહ્યાકાર વિદ્યાની અંદર પેલા એનાટોમીમાં અંતસ્થ રચનામાં કે બે બાજુ છે વાહી પુલની વચ્ચેની વાહી અધા હતી તો એના સંપર્કમાં આવતા મજ્જા કિરણોના મૃદુતક કોષો છે એ પણ પોતે છે એ પાછા એધા તરીકે વર્તવા લાગ્યા હતા, બરાબર. તો સાથે રહેલાની અસર 100% આવે. હવે અહીંયા તમે 11માં શીખા એ નથી, આગળ શીખા એમાં સાથે રહેલા જીવંત હતા ને અહીંયા તો સાથે રહેલા છે એ કેવા છે, મૃત છે, તોય અસર આવી. એટલે હંમેશા આપણી સાથે કોણ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો ઝેરીની અસર છે એ મૃત હતો ઝેરી તોય જીવંત બિનઝેરીની અંદર આવી ગઈ અને એના જેવો થઈ ગયો અને ઉંદરનું મૃત્યુ પ્રેર્યું. આના આધારે એવું નક્કી થયું કે કાંઈક એવું છે કે જે મૃતમાંથી જીવંતમાં જતું રહ્યું અને એ ગયું એને કારણે એના લક્ષણો બદલાઈ ગયા, બરાબર. પણ એ શું ગયું એ કઈ ખબર પડી નહીં, કેમ કે એ ડીએનએ ગયું, આરએનએ ગયું, એ પ્રોટીન ગયું એવી કાંઈ ખબર નહોતી. પણ એટલી ખબર હતી કે કાંઈક ગયું છે આમાંથી અને એ ગયું હશે એ પણ કોષ કેન્દ્રમાંથી ગયું. પણ ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન એના વિશેની એને કોઈ હજી પણ કંઈ ખબર હતી નહીં. તો અહીંયા સુધી આપણે રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં એ શું ગયું એના વિશેનો આગળના જે વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગ છે એને આધારે એને આપણે સમજશું. વચ્ચે આપણે એક મુદ્દો જે છોડી દીધો છે અને એના પછી સીધો આ શું કામે લીધો, તો કે વચ્ચે જે આવે છે ને ડીએનએ નું પેકેજિંગ એ ખૂબ અગત્યનો મુદ્દો છે, એટલે એને આપણે પાછળ રાખશું, બરાબર. અને આ આખું હિસ્ટ્રી એક સાથે જળવાઈ રહે કે પેલા આ વૈજ્ઞાનિકે કામ કર્યું પછી આને કર્યું એ બધું આપણે એક સાથે છે એ લઈએ. એક નાનો પોઈન્ટ છે લઈ લઉં, આની સાથે રિલેટેડ હતો આની આગળનો, કે વોટસન અને ક્રિકે ડીએનએ ની આણ્વિક રચના છે એ રજૂ કરી, ડીએનએ ની આણ્વિક રચના બેએ રજૂ કરી, બે ભેગા થઈને વોટસન, જેમ્સ વોટસન અને ફ્રેડરિક ક્રિક, બરાબર, ફ્રાન્સિસ ક્રિક, એ બંને એ રજૂ કરી. પણ એમાંના જે ફ્રાન્સિસ ક્રિક છે આ એક વૈજ્ઞાનિક છે એણે તરત જ એટલે તો કે યાદ કરો વોટસન અને ક્રિકે 1953માં મોડેલ આપ્યું હતું, તરત જ એટલે આ પણ ઘટના ક્યારે હોય 1953માં. એણે શેની માહિતી આપી, તો કે એણે છે સેન્ટ્રલ ડોગમા એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી છે એના વિશેની માહિતી આપી. પ્રસ્થાપિત પ્રણાલીને ઇંગ્લિશમાં આપણે કહીએ સેન્ટ્રલ ડોગમા. અને આ માહિતી છે એ એના અનુસાર હંમેશા જે કંઈ આનુવંશિક દ્રવ્યની માહિતી છે એ કઈ રીતે વહન પામે એણે સમજાવ્યું. આનુવંશિક દ્રવ્યની માહિતીનું વહન એણે સમજાવ્યું, બરાબર, કે જે કંઈ આનુવંશિક દ્રવ્ય એટલે કોણ, તો કે ડીએનએ છે, એની અંદર જે માહિતી છે એ કઈ રીતે વહન પામે, તો ડીએનએ છે એમાંથી માહિતી આરએનએમાં વહન પામે અને આરએનએમાંથી એ માહિતી પ્રોટીન બનાવે એટલે કે એમાં વહન પામે. ટૂંકમાં ડીએનએની માહિતી છે એ અનુસાર પ્રોટીન બને, બરાબર, જેવી માહિતી હોય ડીએનએમાં એ અનુસારના પ્રોટીન બનતા હોય, પણ એનું વહન કોના દ્વારા થાય, ડીએનએમાંથી આરએનએ અને આરએનએમાંથી પ્રોટીનમાં થાય. અને આને આપણે પ્રસ્થાપિત પ્રણાલી અથવા સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખીએ. આ બાબતની એકદમ નાનું
एक आकृति छे आपणे समझिए के डीएनए डीएनए माथी आवी रीते बतायवू अथवा अहींथी तमे लियो आम लियो आ रीते बतावो बे एक ज छे डीएनए माथी डीएनए आनो मतलब शुं के डीएनए माथी ज पाछो डीएनए डीएनए माथी ज पाछो डीएनए आ क्रिया छे एने आपणे नाम आपीए स्वयंजनन स्वयंजनन आ छे आगळ तमारे मोटा प्रश्न तरीके भणवानो आवशे स्वयंजनन अने एनो मतलब थाय के डीएनए स्वयं प्रजनन करे अने पोताना जेवो नवो डीएनए छे ए बनावे छे तो आ प्रक्रिया छे एना पछी बीजू अहीं आपेलू छे डीएनए माथी एमआरएनए बने डीएनए माथी आरएनए बने आम तो त्रणेय टाइपना आरएनए डीएनए माथी बने पण अहींया चोक्कस उल्लेख छे एमआरएनए नी वात छे डीएनए माथी आरएनए बने एने कहेवामां आवे गुजरातीमां प्रत्यांकन પ્રત્યંકન તરીકે ઓળખવામાં આવે ઇંગ્લિશમાં એને ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે છે બરાબર હવે ડીએનએ માંથી એમઆરએનએ બને અને એમઆરએનએ છે એમાંથી પ્રોટીન બનશે અને આ ક્રિયા છે એને ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે છે તો ડીએનએ માંથી ડીએનએ સ્વયંજનન ડીએનએ માંથી એમઆરએનએ પ્રત્યંકન ને એમઆરએનએ માંથી પ્રોટીન એટલે ભાષાંતર દ્વારા બને હવે આમાં સામાન્ય રીતે મોટા ભાગના સજીવમાં આમ કહીએ કે લગભગ બધા જ સજીવ અપવાદને બાદ કરતા આવા આ પ્રસ્થાપિત પ્રણાલી પ્રસ્થાપિત મતલબ આમ પહેલેથી સ્થાપિત થયેલું છે આમ જ હોય બધામાં એમ કહેવાનો મતલબ આવી પ્રણાલી છે આવી પેટર્ન છે આવી મેથડ છે બધામાં જોવા મળે પણ આ પ્રસ્થાપિત પ્રણાલી છે એનાથી જુદું પણ અમુકમાં જોવા મળે પ્રસ્થાપિત પ્રણાલીમાં આપણે જોઈએ કે ડીએનએ છે એમાંથી જ આરએનએ બને બરાબર અહીં આપણે લંબાવી દઈએ ડીએનએ છે એમાંથી જ આરએનએ બને આ છે એ પ્રક્રિયાને આપણે ઇંગ્લિશમાં ગુજરાતીમાં પ્રત્યંકન પણ ઇંગ્લિશમાં શું કહીએ ટ્રાન્સક્રિપ્શન પણ ઊંધું થઈ જાય તો આરએનએ માંથી ડીએનએ બનવા લાગે તો એને શું કહેશું આપણે રિવર્સ એને કહેશું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન જો ડીએનએ માંથી આરએનએ બને તો ટ્રાન્સક્રિપ્શન એમાં ભાગ લે ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક પણ આરએનએ માંથી ઊંધું થઈ જાય આરએનએ માંથી ડીએનએ બને તો એને આપણે કહીએ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ને એમાં ભાગ લે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ યાદ કરો ક્યાંય યાદ આવે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ તમે ભણાતા એડ્સમાં બરાબર એચઆઈવી વાયરસ છે પોતાનું જનીનદ્રવ્ય આરએનએ હતું પણ આપણા અંદર ઘૂસી જાય આપણા કોષ છે એની અંદર એ પહોંચી જાય મેક્રોફેઝમાં અને એને પોતાના જનીનદ્રવ્યને ચેન્જ કરી નાખે પોતાનું જનીનદ્રવ્ય આરએનએ નું હતું ને એને ઈસેમાં ચેન્જ કરી નાખે ડીએનએ નું બનાવી લઈ ને આપણું ડીએનએ નું જનીનદ્રવ્ય હોય એની આરે જોઈન્ટ થઈને પછી આપણા કોષને નિયંત્રિત કરી લે ત્યારે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયાથી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી આ કરતું હતું તો ટેક્સ્ટબુકમાં જ્ઞાનો એવો તમને પ્રશ્ન આપેલો છે કે શું તમારા ધ્યાનમાં કોઈ છે કે કોઈ આવું કરતા હોય તો તમને ખબર છે કે આવું કોણ કરે છે તો કે રિટ્રોવાયરસ છે એમાં ખાસ આપણે નામ ભણી ગયા એચઆઈવી વાયરસ છે તો એની અંદર આપણને આ રીતે જોવા મળે તો ખાસ યાદ રાખશું વોટસન ક્રિકે મોડેલ આપ્યું ડીએનએનું પણ એમાંના ફક્ત ક્રિક હતા એણે સેન્ટ્રલ ડોગમાં સમજાવ્યું અહીંયા સુધી રાખીએ